અને જ્યાં ગણોને માર મારવામાં આવ્યો ભગવાન શિવને ક્રોધ આવ્યો, તાંડવ કરવા લાગ્યા. ભગવાન શિવને ક્રોધ આવ્યો, ક્રોધના આવેશમાં એ જટા પછાડી અને જટામાંથી વીરભદ્રનું પ્રાગટ્ય થયું. વીરભદ્રને કહ્યું, મહારાજ મને આજ્ઞા કરો, હું શું કામ કરું? બોલે, તમે ગણોની સાથે જાઓ અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર ગણોની સાથે દક્ષના યજ્ઞમાં ગયા, એ શિખરો ખંડિત કરવા લાગ્યો, યજ્ઞની હોળી કરી છે. જે ભૃગુ ઋષિએ જે ગણોને પ્રગટ કર્યા હતા એ ગણોને માર મારવામાં આવ્યો અને આખર ઘણું બધું વિધ્વંસ કર્યું, ઘણા બધા દેવતાઓને સજા કરી, પણ આખરે દક્ષ સામો મળ્યો, દક્ષને પણ એ મસ્તક કાપી નાખ્યું. દક્ષના યજ્ઞનું વિધ્વંસ કર્યું, ચારે તરફ હાહાકાર મચી ગયો, બચાવ બચાવની બધા બૂમો પાડવા લાગ્યા. અને એ વખતે દેવતાઓ બ્રહ્માજીની પાસે ગયા, બોલે, મહારાજ આ યજ્ઞનો વિધ્વંસ થયો, અમને વીરભદ્ર આદિ બધા ગણોએ ખૂબ માર માર્યો છે. એ વખતે બ્રહ્માજીએ કહ્યું કે દેવતાઓ, તમને ખબર હતી કે દક્ષ યજ્ઞ કરે છે અને એમાં હું નથી ગયો, વિષ્ણુ નથી ગયા અને ભગવાન શિવ નથી, અમે ત્રિદેવો ત્યાં હતા નહીં, તમારે ત્યાં જવાની જરૂર શું હતી? પણ દેવતાઓ રુદન કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા, આજીજી કરવા લાગ્યા. અને વખતે બ્રહ્માદિ દેવો ભગવાન વિષ્ણુને સાથે લઈ, નારાયણને સાથે લઈ અને ભગવાન શિવને પ્રાર્થના કરે છે. બોલે, મહારાજ યજ્ઞનું વિધ્વંસ કર્યું છે તમારા ગણોએ, આ યજ્ઞ જો અધૂરો રહેશે ને તો ભવિષ્યમાં કોઈ યજ્ઞ નહીં કરે, આ ભવિષ્યમાં લોકોની શ્રદ્ધા બની રહે, સત્કર્મ કરે, એના માટે તમે આ યજ્ઞમાં પધારો અને યજ્ઞને પૂરો કરો. અને આખર એ બધાના કહેવાથી, પ્રાર્થનાથી, એ જે યજ્ઞમાં પોતાની પત્ની મૃત્યુ પામી, સતી મૃત્યુ પામ્યા, એ યજ્ઞને પૂરો કરવા માટે એ ભગવાન શિવ કૈલાસના શિખર ઉપરથી નીચે ઉતર્યા છે. ભગવાન શિવ યજ્ઞની અંદર આવ્યા, એ દક્ષનું જે મસ્તક કપાણું હતું, આજ્ઞા કરી પોતાના ગણોને કે બકરાના મસ્તકને તમે કાપી અને અહીંયા લાવો, અને બકરાના મસ્તકને લાવવામાં આપ્યું અને બકરાનું મસ્તક એ દક્ષના ધડની સાથે એ લગાડવામાં આવ્યું અને દક્ષને જીવનદાન આપ્યું છે. ઘણા તર્ક કરે, આમ કાંઈ બકરાનું મસ્તક લગાડ્યું અને દક્ષનું મસ્તક કાપી નાખ્યું, કાંઈ નટબોલ હતા કે આમ ફિટ કરી દીધું? પણ સંતો કહે, બકરાને સંસ્કૃતમાં અજ કહેવાય, અજનો અર્થ જ્ઞાન થાય. વીરભદ્ર છે એ સંત છે, એ સંત એ સાધકના અજ્ઞાનને કાપે છે અને શિવ જ્ઞાન આપે છે. દક્ષ અજ્ઞાની હતો, એ વિષ્ણુમાં અને શિવમાં ભેદ રાખતો હતો, એ વીરભદ્રએ આવી, સંતે આવી અને એના અજ્ઞાનને દૂર કર્યું અને શિવે એને જ્ઞાન આપ્યું. અને વખતે દક્ષ સ્તુતિ કરવા લાગ્યો, ભગવાન શિવની સ્તુતિ કરી, અને એ વખતે ભગવાન શિવની સ્તુતિ કરીને વિષ્ણુ નારાયણ ત્યાં પ્રગટ થયા. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. તમે વિચાર કરો, સ્તુતિ ભગવાન શિવની કરવામાં આવી અને ત્યાં પ્રગટ ભગવાન વિષ્ણુ થયા. ભાગવતકાર, સંતો, મહંતો આ કથાને હરિહરના અભેદની કથા કહે છે કે હરિહર એક જ છે, આમાં કોઈ ભેદ નથી. અને ખુદ ભગવાન વિષ્ણુ ત્યાં આવી અને બોલ્યા, હે દેવતાઓ, હે ઋષિમુનિઓ, મારી વાત સાંભળો. આત્મમાયામ સમાવિશ્ય સોહમ ગુણમયી દ્વિજ સૃજન રક્ષન હરન વિશ્વમ દધરે સંજ્ઞા ક્રિયોચિતામ. બોલે, દેવતાઓ, હું જ બ્રહ્માનું રૂપ ધારણ કરી અને આ સૃષ્ટિનું સર્જન કરું છું, વિષ્ણુ બનીને હું જ આ સૃષ્ટિનું પાલન કરું છું, અને જ્યારે વખતે એનો સમય આવે ત્યારે શિવનું રુદ્રનું રૂપ લઈ અને હું જ આ સૃષ્ટિનો સંહાર કરું છું. મારામાં અને ભગવાન શિવમાં કોઈ ભેદ નથી, અને કોઈ ભેદ રાખશે તો એ અજ્ઞાની, એ મૂઢ, એ નરકની અંદર એનો વાસ થશે.
આજ વાત રામચરિત માનસમાં ભગવાન રામ એ રામેશ્વરની સ્થાપના કરી ત્યારે ભગવાન રામે પણ આ જ વાત કરી કે મારામાં અને ભગવાન શિવમાં કોઈ ભેદ રાખશે, કોઈ મારો ભક્ત હશે અને ભગવાન શિવનો દ્રોહ કરશે તો એને પણ મારી ભક્તિ પ્રાપ્ત નહીં થાય, મારા દર્શન એને પ્રાપ્ત નહીં થાય. અને કદાચ કોઈ ભગવાન શિવનો ભક્ત હશે અને મારી સાથે દ્રોહ કરશે, મારું અપમાન કરશે તો એને ભગવાન શિવના દર્શન નહીં થાય. અને આવી ભેદ બુદ્ધિવાળો જે મૂઢ હશે ને, જે અજ્ઞાની પુરુષ હશે, અભક્ત હશે, એને રૌરવ નામના નરકમાં વાસ કરવો પડશે. આ કથાને ભાગવતના વિદ્વાનો હરિહરના એ અભેદની કથા કહે છે. સુતપુરાણી એ સુખદેવજી બાબા અહીંયા રાજા પરીક્ષિતને કહે, વર્ણન કરતા કે રાજન, અત્યાર સુધી જે મેં તને કથાઓ કહી એ બધી મનુ મહારાજના વંશમાં જન્મેલી પુત્રીઓની કથા હતી, પણ હવે જે હું તને કથા કહેવા જઈ રહ્યો છું ને એ મનુ મહારાજના વંશમાં જન્મેલા પુત્રની કથા છે. પણ એ કથા સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને કરે એ પહેલાં 2 મિનિટ પૂરતી પરમાત્માનું આપણે સ્મરણ કરીએ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. આપણા આમંત્રણને માન આપી અને અમારા એક વડીલ આદરણીય અમારે રણછોડ દાદા અહીંયા પધાર્યા છે, એમનું અમે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. અને અમારે કામરેજથી અમારા બા, અમારા ફૂઈ, બધા અમારા કાકી, મારો આખો પરિવાર આવ્યો છે. એક વખત બધાએ તાળીઓથી ના નાકથી બધાને વધાવીએ. આપ સૌનું સ્વાગત કે આપ આવ્યા. એક મહિનાથી કહેતો હતો કે આવવાનું છે આવવાનું છે, ત્યારે આજ માંડ 3જા દિવસે આવ્યા છે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. આગળની આપણે કથા કરીએ, ધ્રુવ ચરિત્ર આપણે શરૂ કરીએ એ પેલા કોઈ કઈ જાહેરાત તમારે કરવી હોય, કઈ બોલવું હોય તો તમે જાહેરાત કરી શકો છો, આવી શકો છો. બિપિનભાઈ, જતીનભાઈ, જે કઈ પણ આગળની સૂચના આપવી હોય તો તમે આપી શકો છો. જાહેરાત થઈ જાય એ પછી ભગવાનનું સ્મરણ કરી આપણે આગળની કથાને વધારીએ, આગળ વધારશું. ત્યાં સુધી તમારા બધાના એ હૃદયમાં બિરાડી રહેલા મારા ઠાકોરજીને પ્રણામ કરું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણે સૌરાષ્ટ્ર કોલોની સોસાયટીના હરિઓમ એપાર્ટમેન્ટના પ્રાંગણે આપની અહીંયા જે ભાગવત સપ્તાહનું આયોજન થઈ ગયું છે, એ ભાગવત સપ્તાહ કોઈ કોઈના ઘરની કે કોઈ પ્રાઇવેટ સપ્તાહ નથી, જાહેર ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે. એટલે અહીંયા આજે જે કોઈ આપણે ખર્ચ કરી રહ્યા છે એની અંદર જે કોઈ ભાઈ બહેનને ભાગવત સપ્તાહનું પુણ્ય મેળવવા જો તેમને કંઈ પણ સહકાર આપવાની ઈચ્છા હોય તો એવું મને અથવા જતીનભાઈને અથવા આપણા જયસુખભાઈને
લખાવવા હોય તો લખાવી શકો છો. અહીંયા જેમને પ્રસાદી પણ લાવવાની ઈચ્છા હોય તે પણ અહીંયા પ્રસાદી લાવી શકે છે, એ મારી ઘરે આપી શકે છે, એટલે આપણે આરતીના સમયે પ્રસાદી પણ કરી શકીએ. બીજું કે આજે સાંજે રાત્રિના સમય દરમિયાન ઋષિ અવતારનું આયોજન કરવામાં આવ્યું છે, તો જેની અંદર જેમને આરતીનો લાવો લેવો હોય તે પોતાની રીતે ચડાવો કરીને આરતીનો લાવો લઈ શકે છે. દરેક ભાઈ બહેનોને વિનંતી છે કે પોતાની રીતે જે કંઈ સહકાર આપવો હોય તે સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવે છે. અસ્તુ. બિપિન કાકાએ જણાવ્યું એ રીતે દરેક ધર્મપ્રેમી જનતાઓ વાલા વૈષ્ણવોને જણાવવાનું કે સાર્વજનિક કાર્ય હોય, આ જ્ઞાનરૂપી ગંગા આપણા આંગણે આવી હોય, દરેક વાલા વૈષ્ણવો લાભ લે, નાણું મળશે પણ ટાણું નહીં મળે, સાત દિવસ પૂરા થઈ જશે પછી અફસોસ રહેશે કે આપણે આ ગંગામાં સ્નાન ન કરી શક્યા, જોત જોતામાં આજે ત્રીજો દિવસ આવી ગયો, સાત દિવસ પૂરા થતા વાર નહીં લાગે, સુખી દિવસો સારા દિવસો પસાર થતા વાર નથી લાગતી. તો વાલા વૈષ્ણવો ધ્યાન આપે કે બિપિન કાકાએ જણાવ્યું એ પ્રમાણે 201 રૂપિયાથી આપણે આરતીનો ચડાવો શરૂ કર્યો છે. જે કોઈ પણ આરતીનો લાભ લેવા માગતા હોય તે બિપિન કાકા આગળ અથવા તો મારી આગળ નામ નોંધાવી અને આરતીનો લાવો લે, લાભ લે. અને બીજા પ્રસંગોમાં પણ આપણે ચડાવો રાખ્યો છે તો આ ગંગામાં સ્નાન કરી લાભ લે. અસ્તુ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદ ભજ મુરલી મનોહર નંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. અને ભર્તુરીએ વૈરાગ્ય શતક લખ્યું અને વૈરાગ્ય શતક ની અંદર ભર્તુરીએ એમ લખ્યું ભોગાન ભૂખતા વયમેવ ભૂખતા. ભર્તુરી કહે કે અત્યાર સુધી પધારો, ભર્તુહરી કહે અત્યાર સુધી હું એમ સમજતો હતો કે હું ભોગોને ભોગવી રહ્યો છું, હું ભોગોને ભોગવી રહ્યો છું, પણ આજ મને ખબર પડી કે હું ભોગોને નહીં, ભોગોએ મને ભોગવી લીધો. તપોન તપ્તમ વયમેવ તપતા ઘણું બધું કહ્યું પણ આખર ભર્તુહરીએ ક્યાં સુધી કીધું, બોલે કાલોન યાતો વયમેવ યાતા. ભર્તુહરી કહે અત્યાર સુધી હું એમ વિચાર કરતો હતો કે હું સમય પસાર કરું છું, હું સમય પસાર કરું છું, પણ આજ મને ખબર પડી કે મેં સમયને નહીં, સમયે મને પસાર કરી દીધો. મારી જેવા તો કેટલાક અહીંયા આવીને વયા ગયા. એ સિકંદર, સિકંદરનું નામ તમે બધાએ સાંભળ્યું હશે, એ જેણે આખી દુનિયાને સર કરી. સિકંદર અમારા આમંત્રણને માન આપી અને અમારા મામા પૂજ્ય રમેશભાઈ શાસ્ત્રી અહીંયા આવ્યા છે કથામાં. એમણે તો જો કે મને ના જ પાડી હતી કે કંઈ મારું નામ લેવાની જરૂર નથી, પણ છતાં પણ અમારા વડીલ છે તેમનું સ્વાગત કરું છું વાણી દ્વારા અને એમને વિનંતી કરું કે અહીંયા જતીનભાઈની બાજુમાં આવી અને જરાક સ્થાન ગ્રહણ કરે અને અમને આશીર્વાદ આપે. અહીંયા પધારો. એ સિકંદર આખી દુનિયાને સર કરી અને વખતે જ્યારે સિકંદરનું મૃત્યુ થયું ત્યારે એની મા એના કબર પર ફૂલ ચડાવવા માટે ગઈ અને જ્યારે ફૂલ ચડાવતી હતી ને ત્યારે એના માતાની આંખમાં અશ્રુ હતા, રડવા લાગી. શિવરંજને આવડે તમને રુદન કરવા લાગી. ફૂલ મૂકા એ કબર ઉપર કંઈ ધૂળ જામી ગયેલી, એ ધૂળને સાફ કરી પોતાના સાડીના પાલવથી અને છેડાથી પોતાને આંખમાં જે અશ્રુઓ આવ્યા હતા એ અશ્રુને લૂછતા લૂછતા એ પોતાના પુત્રને એ કહેવા લાગી, કબરને કહેવા લાગી કે હે દીકરા સિકંદર, તું કહેતો તો ને બેટા કે હું મરવાનો નથી, હું મરવાનો નથી.
સિકંદર જ્યારે જીવતો ને ત્યારે પોતાની એ સૂતો ત્યારે પોતાની આજુબાજુમાં હજારો સિપાહીઓને એ તૈનાત રાખતો કે કદાચ વખતે કોઈ મારો શત્રુ આવે અને મને મારવાનો પ્રયાસ કરે તો તમે બધા એને ખતમ કરી નાખો. વૈદો હકીમોની લાઈન રાખતો પોતાની પાસે કે કદાચ વખતે મારા શરીરમાં કોઈ રોગ આવે તો એની દવા તમે કરો. અને સિકંદર જ્યારે આ મૃત્યુ પામ્યો એની માએ કહ્યું, બેટા તું મને કહેતો હતો ને કે હું મરવાનો નથી. અને વખતે ઇતિહાસ સાક્ષી પૂરે એ સિકંદરની કબરમાંથી એ અવાજ આવ્યો હતો, બોલે માં હું તને કહેતો તો જરૂર હું મરવાનો નથી, હું મરવાનો નથી, પણ મને અહીંયા આવ્યા પછી ખબર પડી કે મારી જેવા તો કયા સિકંદર અહીંયા સૂતા છે. એ અહીંયા આવ્યા પછી મને ખબર પડી કે મારી જેવા તો અહીંયા કેટલાય સૂતા. એ જ્યારે સિકંદરની એ નાનામી એ શવયાત્રા કાઢવામાં આવી ને ત્યારે સિકંદરે પોતાની અંતિમ ઈચ્છા જાહેર કરેલી કે ભાઈ મારા હાથ છે ને એ બાંધતા નહીં, બે હાથ ખુલ્લા રાખજો. બોલે મારા મારા હાથ ખુલ્લા રાખવું છે, મારે આખી આ દુનિયાને બતાવવું છે કે હું સિકંદર એટલો મોટો રાજા થઈ ગયો, મેં આખી પૃથ્વીને જીતી લીધી, પણ છેલ્લે મારી હારે કાંઈ ના આવ્યું. બને તો સત્કર્મ કરી લેજો, બને તો કોઈ દીન દુખિયાની મદદ કરજો, કોઈ ધર્મનું આયોજન થાય તો એમાં દાન કરજો, ભગવાનનું ભજન કરી લેજો, ભગવાનના મંદિરમાં જઈને ક્યારેક જો ઈચ્છા થાય, ક્યારેક જો સમય મળે તો ઠાકોરજીની મૂર્તિનું તમે દર્શન કરજો. હું મારા બે હાથ ખુલ્લા રાખીને જાઉં છું, મારી સાથે કાંઈ આવ્યું નથી. આખી આલમને જીતનારો અને સિકંદર પણ ગયો ચાલી, સાંભળું છે કે મરતી વખતે હતી એની મુઠ્ઠી ખાલી. આખી આલમને જીતી પણ છેલ્લે એની મુઠ્ઠી ખાલી હતી. કહેવા એ માગુ કે આપણને આજ આ સમય મળ્યો છે, આપણને બધાને આપણા ઉપર પરમાત્માની આપણા સદગુરુની આપણા ઈષ્ટની કૃપા થઈ છે, અને તો જ આપણે અહીંયા બેસીને કથા સાંભળીએ. એ સુખદેવજી બાબા રાજા પરીક્ષિતને ચતુર્થ સ્કંદમાં એ વર્ણન કરતા કહે કે રાજન હવે હું તને મનુ મહારાજના એ પુત્રોના વંશની તને કથા કહું. જાયે ઉત્તાન પાદસ્ય સુનિતે સુરુચિસ્તયો સુરુચિ પ્રેયસી વંતુની નેતરાં ચુતો ધ્રુવઃ. મનુ મહારાજ અને શત્રુપા મહારાણી દ્વારા બે પુત્રો ઉત્પન્ન થયા હતા. મોટાનું નામ પ્રિયવ્રત હતું અને નાનાનું નામ ઉત્તાનપાદ. અને એ ઉત્તાનપાદ હતા ને એ વસુદેવના એ વાસુદેવના અંશ હતા, ભગવાન કૃષ્ણના અંશ હતા. આ ઉત્તાનપાદ રાજાને બે પત્ની હતી, એકનું નામ સુનિતિ હતું અને એકનું નામ સુરુચિ હતું. પણ આ નામમાંથી આપણે જો શું શબ્દ કાઢી નાખીએ તો તમને બધાને કથા સમજવાની મજા આવશે. આ આધ્યાત્મિક ચર્ચા છે. સ્વક્ષર કાઢી નાખીએ એટલે નામ બને નીતિ અને રુચિ. રુચિ, રુચિની વ્યાખ્યા હું આમ અગાઉ કરી ગયો છું, આગળ થઈ ગઈ છે, કાલે વ્યાખ્યા આપણે કરી ગયા. રુચિ, રુચિ એટલે પ્રેમ, કે કોઈ ચીજ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ અથવા કોઈ વ્યક્તિ આપણને ગમે તો એમાં આપણી રુચિ કહેવાય. દાખલા તરીકે કોઈને કેરી બહુ ભાવતી હોય તો કેરીમાં એની રુચિ છે. તો કોઈ પણ વસ્તુ આપણને ગમે. અને નીતિ, કે સતત ભગવાનનું સ્મરણ કરતું હોય, કોઈની સાથે ઈર્ષા ન કરે, કોઈની સાથે દ્વેષ ન રાખે, ક્યારેય કોઈની સાથે ઝઘડો ન કરે, બધાની સાથે પ્રેમથી વાત કરે, અને એના હૃદયમાં બધા માટે દીન માટે દયા હોય, મોટા માટે આદર હોય, અને સમાન વયવાળા માટે જેની હૃદયમાં પ્રેમ હોય ને એને નીતિવાળું જીવન કહેવાય. આપણું શાસ્ત્ર, આપણું આધ્યાત્મ એમ કહે કે આ દરેક જીવને બે પત્ની હોય, નીતિ અને રુચિ. પણ રુચિનું જે ફળ આવે ને, રુચિનું ફળ હોય એ ઉત્તમ જરૂર હોય. રુચિને ત્યાં જે પુત્ર સંતાન થયું એમનું નામ ઉત્તમ બતાવ્યું, અને નીતિને ત્યાં જે પુત્ર ઉત્પન્ન થયો સુનીતિ દ્વારા એનું નામ ધ્રુવ બતાવ્યું.
સંતો કહે રુચિ દ્વારા જે ફળ મળે ને એ ઉત્તમ જરૂર હોય, પણ ઉત્તમ શાશ્વત નથી, એનો નાશ છે. ઉત્તમનું મૃત્યુ ભાગવતમાં બતાવ્યું છે. એ ક્ષણભંગુર હોય, ઘડીકનું સુખ હોય. આપણે બધા જ જાણીએ કે આ સંસાર ખોટો છે, ક્ષણભંગુર છે, છતાં પણ ઘણી વખત એક ક્ષણિક સુખ માટે આપણે બધા પાપ કર્મ કરીએ. બધા જ જાણે છે કે આ સંસાર નાશવંત છે, ભગવાનનું ભજન સાચું છે. એ કૈલાસના શિખર ઉપર ભગવાન શિવ એ માં પાર્વતીને એમ કહે કે એ સતી, એ પાર્વતી મારી વાત સાંભળી લે. ઉમા કહું મે અનુભવ પના સત્ય હરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મે અનુભવ પના સત્ય હરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મે અનુભવ પના સત્ય હરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મે અનુભવ અપના સત્ય હરિ ભજન જગત સબ સપના. ભગવાન શિવ એ કૈલાસના શિખર ઉપરથી બયાન આપે, સતી મારી વાત સાંભળી લે. મારી હાજરીમાં ઘણી વખત રામ આવ્યા, મારી હાજરીમાં ઘણી વખત શિવ કૃષ્ણ આવ્યા. હે દેવી, મારી હાજરીમાં ઘણી વખત એ થાંભલો, લોખંડનો થાંભલો ફાડી અને નરસિંહનું પ્રાગટ્ય થયું, હરિના કશ્યપુને એને વધ કર્યો. મારી હાજરીમાં કયેક વખત વામન ભગવાન આવ્યા અને પૃથ્વીને ત્રણ ડગલામાં માપી લીધી. આ બધા મારી હાજરીમાં થયા, પણ હું તો અહીંયા એમનેમ બેઠો જ છું, હું અજન્મા છું. અને મારો અનુભવ તને કહું, આ જગત છે ને એ નાશવંત છે, એ સ્વપ્ન સમાન છે. આ જગત અસત્ય છે, મિથ્યા છે. જગતમાં સાચું હોય તો ભગવાનનું નામ છે, ભગવાનનું ભજન છે. ઉમા કહું મે અનુભવ અપના સત્ય હરિ ભજન જગત સબ સપના. ઉમા કહું મે અનુભવ અપના સત્ય હરિ ભજન જગત સબ સપના. એટલે જે રુચિમાંથી પ્રેમ, રુચિમાંથી જે ફળ મળે એ ઉત્તમ હોય, અને ધ્રુવમાંથી જે ફળ, જે નીતિમાંથી ફળ મળે એ ધ્રુવ બતાવ્યું છે. અને તમે બધા આ કથાને જાણો છો. ધ્રુવ છે એ ભગવાનના ભક્ત હતા. ધ્રુવે એવી ભક્તિ કરી, એવી ભક્તિ કરી, એટલી ઉપાસના કરી કે ભગવાને કોઈને, યોગીઓને પણ પરમ દુર્લભ એવું અવિચળ રાજ્ય ધ્રુવને આપ્યું. ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું કે સપ્તર્ષિઓનું તારામંડળ એ ધ્રુવજીની પરિક્રમા કરે છે. અને જેણે જેણે ભગવાનનું ભજન કર્યું છે ને, એની તમામ વ્યવસ્થા પરમાત્માએ આવીને પૂરી કરી છે. તમે જુઓ, આ સંસારમાં કેટલા એવા રાજાઓ થઈ ગયા, મહારાજા થઈ ગયા, બળવાન તાકાતવાન પુરુષો પણ થઈ ગયા આ સંસારમાં, પણ ક્યાંય કોઈની બધી ઈચ્છા પૂરી નથી થઈ, તમામની ઈચ્છા અધૂરી રહી. અરે બીજાની ક્યાં વાત કરો, રાવણ જેવો, રાવણ જે દશાનન કહેવાતો. રામાયણમાં તો ત્યાં સુધી લખ્યું કે રાવણ જ્યારે આમ ડગલું ભરતો ને ત્યારે આ ધરા ડોલવા લાગતી, ચલત દશાનન ડોલત અવની. આમ ખાલી આમ પગ મૂકે ધરતી ઉપર, પણ ત્યાં તો ધરતી ડોલવા લાગે એવો, એટલી તાકાત હતી. પણ રાવણની પણ એ ઈચ્છા અધૂરી રહી. જ્યારે રાવણનો અંતિમ સમય હતો, રાવણ એટલે કોઈ સામાન્ય માણસ નહીં, સામાન્ય કોઈ રાક્ષસ હતો નહીં, એ આમ તો બ્રાહ્મણ હતો. એ જ્યારે રાવણનો અંતિમ સમય હતો, મરવાની તૈયારી હતી, રામે બાણ મારી દીધેલું અને મરવાની, પ્રાણ જવાની તૈયારી, ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ જો તારે રાજ્ય કેમ કરાય એ શીખવું હોય, જો તારે રાજનીતિનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને, તો તું રાવણના શરણમાં જા. અને વખતે લક્ષ્મણજી રાવણના મસ્તક પાસે આવીને ઉભા રહ્યા. લક્ષ્મણને એમ કે રાવણ હમણાં કંઈક ઉપદેશ કરશે.
અને વખતે રાવણ કંઈ બોલ્યા નહીં, કંઈ ઉપદેશ ન કર્યો, એટલે લક્ષ્મણજી પાછા ફર્યા. ભગવાન રામે પ્રશ્ન કર્યો, બોલે શું થયું? બોલે મહારાજ, હું મસ્તક પાસે ઊભો રહ્યો પણ રાવણે મને કંઈ જ્ઞાન ન આપ્યું. એ વખતે રામે કહ્યું કે ભાઈ લક્ષ્મણ, તને ખબર છે? બોલે શું? બોલે કોઈની પાસે જ્ઞાન જોતું હોય ને, કોઈની પાસેથી કંઈક શીખવું હોય તો એના ચરણની અંદર જવું પડે, એનું દાસ બનવું પડે, એનો સેવક બનવું પડે, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. માથે ઊભા રહીને જ્ઞાન ન મળે, તું મસ્તક પાસે ઊભો રહ્યો તો માટે રાવણ કંઈક તને જ્ઞાન નથી આપ્યું. અને વખતે લક્ષ્મણ ચરણ પાસે ગયા અને રાજનીતિનું જ્ઞાન આપ્યું. કથા તો ઘણી વિસ્તૃત છે, મારે એ કથામાં નથી જવું. કહેવા એ માગું કે આટલો મહત્વ, આટલો મોટો અને આટલો વિદ્વાન જે ચારેય વેદનો જાણકાર હતો, ભગવાન શિવનો જે શિષ્ય હતો એ રાવણ, અને રામને પણ કહેવું પડે કે લક્ષ્મણ જા, રાજનીતિનું જ્ઞાન રાવણ પાસે મેળવી લે. એ રાવણ પણ ની બધી ઈચ્છા અધૂરી રહી હોય, કોઈ ઈચ્છા પૂરી ન થઈ હોય, બધી ઈચ્છા પૂરી ન થઈ હોય, અધૂરી રહી હોય, તો આપણે બધા કઈ વાડીનો મૂળો? પણ છતાં પણ તમે કોઈ શાસ્ત્રીના મુખેથી, કોઈ વિદ્વાનના મુખેથી ક્યારે એવું તમને સાંભળવા નહીં મળે કે ભગવાનના ભક્તની એકાદ ઈચ્છા અધૂરી રહે છે. તમે કોઈ પણ શાસ્ત્ર લઈ લો, પુરાણ લઈ લો, વેદો, ઉપનિષદો, ભક્તમાળ, ભક્તચરિત્ર, કેટલા નામ તમને ગણાવું, કોઈ પણ ચરિત્ર ભક્તનું તમે વાંચશો એમાં એમ જ તમને વંચાશે કે ભક્તની, એ ભક્તની તમામ ઈચ્છા પરમાત્માએ આવીને પૂરી કરી. નરસિંહ મહેતાના તમામ કાર્યો ભગવાને આવીને પૂરા કર્યા. 52 વખત નરસિંહ મહેતાને ત્યાં વગર બોલાવે શામળો આવ્યો. એ મીરાના તમામ કાર્ય એ પરમાત્માએ મુરલીધરે, ગિરધરે પૂરા કર્યા. ઝેરનો પ્યાલો મોકલાવ્યો પણ એને અમૃત બનાવી દીધો. જલારામ, તુકારામ, નામદેવ, તમને કેટલા નામ ગણાવું, આખું ભક્ત માળ છે. પણ બધાના એ કાર્ય પરમાત્માએ આવીને પૂરા કર્યા, કારણ કે એ ભક્તે પોતાની તમામ એ જે સમગ્ર એ તત્વ હતું ને, પોતાનું આખું જીવન એ ભગવાનને સમર્પિત કરી દીધેલું. તો ધ્રુવજી એ ભગવાનના પ્યારા ભક્ત હતા. એક વખત રાજા ઉત્તાનપાદના ગોદની અંદર ઉત્તમ બેઠા હતા અને રમતા હતા. ધ્રુવ દોડતા દોડતા આવ્યા. એને ધ્યાન ગયું કે ઉત્તમ મારા પિતાને, આપણા પિતાની ગોદની અંદર બેસી અને રમે છે. નાનો એવો 5 વર્ષની ઉંમર હતી અને આખરે એ બાળકને એમ થયું કે લાવ હું પણ મારા પિતાની ગોદમાં બેસું. એ વખતે ધ્રુવ ત્યાં ઉત્તાનપાદની પાસે ગયા, હાથ લાંબા કરીને કહ્યું, પિતાજી મારે પણ તમારી ગોદમાં બેસવું છે, મને તમે બેસાડો. ઉત્તાનપાદે જોયું, ધ્રુવ મને કહે છે કે મારે ગોદમાં બેસવું. અને વખતે ઉત્તાનપાદે આમ હાથ હજુ તો જ્યાં લાંબા કર્યા પણ બાજુમાં સુરુચિ બેઠા હતા. સુરુચિ એ ઉત્તાનપાદની માનીતી રાણી હતી. સુરુચિએ કહ્યું, ઈશારો કર્યો, નાથ ધ્રુવને ગોદમાં નથી બેસાડવાનો. અને ઉત્તાનપાદ મોટો રાજા હતો પણ એ વખતે લંબાવાયેલા હાથ પાછા ખેંચાઈ ગયા. પણ ધ્રુવ તો નાનો બાળક હતો ને, કંઈ ખ્યાલ ના આવ્યો. અને ધ્રુવે ફરીથી કહ્યું, પિતાજી મારે તમારા ગોદમાં બેસવું છે. એ વખતે સુરુચિનો મગજ ગયો અને સુરુચિએ કહ્યું કે ધ્રુવ, તું ક્યારનો કહે છે કે મારે તમારી ગોદમાં બેસવું, તમારી ગોદમાં બેસવું છે? પણ તને ખબર છે કે રાજાની ગોદમાં કોણ બેસી શકે? બોલે, રાજાની ગોદમાં તો એનો જ્યેષ્ઠ પુત્ર હોય ને, માનીતો પુત્ર હોય એ જ બેસી શકે. તું તો દાસીનો દીકરો છો, તારી માં તો દાસી છે. બોલે, કામ કર, તું જંગલની અંદર જા, ભગવાનને પ્રસન્ન કર. અને જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય અને તને વરદાન માગવાનું કહે, ત્યારે તું વરદાન માગ કે મને આવતો જન્મ મારો બીજો મળે ને, તો મને સુરુચિના પેટેથી, સુરુચિના ઉદરેથી મને જન્મ આપો, અને મારા ઉદરેથી મારે ત્યાં જન્મ લે તો જ તું તારા પિતાની ગોદમાં બેસી શકે, બાકી અત્યારે તો તારો અધિકાર છે જ નહીં. અને વખતે ધ્રુવને આ વાતનું થોડું ખોટું લાગી ગયું. ધ્રુવ રુદન કરવા લાગ્યા. દોડી અને પોતાની માતા હતા, સુનીતિ હતા, ત્યાં ગયા. માતાએ પૂછ્યું, બેટા કેમ રડે? પણ ધ્રુવ સમજદાર બાળક હતા એટલે કાંઈ બોલતા નથી. એ વખતે કોઈ દાસી દોડતા દોડતા આવી અને જે વાત હતી એ બધી કહી, તમામ ઘટના કહી. દુઃખ સુનીતિને પણ લાગ્યું.
પણ સુનીતિ આ વાતને પી ગયા. અહીંયા ધારે તો સુનીતિ ઝઘડો કરી શકે, સુનીતિ સુરુચિને કહી શકે કે હું પણ રાજાની રાણી છું, તું ભલે માનીતી છો, હું મોટી રાણી છું અને મારો પુત્ર જ્યેષ્ઠ છે, મોટો છે અને રાજાની ગોદમાં પણ બેસવાનો અધિકાર છે ને રાજગાદી ઉપર પણ બેસવાનો એનો જ અધિકાર છે, પણ છતાં સુનીતિએ અહીંયા ઝઘડાને ટાળ્યો છે. સુનીતિએ આખી વાતને પી ગયા, વાત ફેરવી નાખી. ધ્રુવને કહ્યું, બેટા હું તને કાલે આ વાત કહેવાની જ હતી, હું તને કાલ કરવાની હતી ને આજ આ તારી માતા સુરુચિએ કરી. બોલે, હું તને કાલે આ વાત જ કરવાની હતી કે બેટા તું જંગલમાં જા, જંગલના માર્ગે જઈ ભગવાનનું ધ્યાન કર, ભગવાનનું ભજન કર અને ભગવાનને પ્રસન્ન કર. જા, મારો આશીર્વાદ છે, તને પરમાત્માની પ્રાપ્તિ થશે. અને વખતે ધ્રુવ એ 5 વર્ષની નાની ઉંમર અને જંગલમાં તપ કરવા માટે નીકળ્યા. એ નગરના લોકોને ખબર પડી કે ધ્રુવજી તપ કરવા જાય, બધા મનાવવા માટે આવ્યા, ના પાડી, પણ છતાં ધ્રુવજી માન્યા નથી. આખું નગરના પાદરે સુનીતિ નગરવાસીઓ બધા ભેગા થયા, ધ્રુવજીને વળાવે છે. ધ્રુવજીએ બધાના આશીર્વાદ લીધા અને વખતે જ્યારે સુનીતિને પગે લાગ્યા, સુનીતિએ ધ્રુવને કહ્યું, બેટા એક વાતનું ધ્યાન રાખજે, કદાચ રસ્તામાં વખતે તને કોઈ સંત સામા મળે ને તો એને પહેલા દંડવત પ્રણામ કરજે અને પછી એને પૂછજે કે હે બાપજી, એવું કયો મંત્ર હું જાપ કરું કે પરમાત્મા જલ્દીથી જલ્દી મને પ્રસન્ન થાય અને કોઈ એવું સ્થાન બતાવો જ્યાં બેસી હું અને હું ભગવાનનું ભજન કરી શકું. ધ્રુવજી માતાની આજ્ઞા એ માથા ઉપર ચડાવી શિરોમાન્ય કરી ત્યાંથી નીકળ્યા. ધ્રુવજી તો એ તપ કરવા માટે નીકળ્યા, પણ અહીંયા નારદજી ચિંતિત બન્યા, ભગવાન ચિંતિત બન્યા. વિષ્ણુ ભગવાનને બ્રહ્માજીને પ્રેરણા કરી, બ્રહ્માએ નારદજીને બોલાવીને આજ્ઞા કરી કે નારદજી આ જરા પરીક્ષા કરો, આ તુંબડું કાચું છે કે પાકું. અને વખતે નારદજી પરીક્ષા કરવા માટે આવ્યા. નારદજી સામા મળ્યા એટલે પોતાના એ માતાના શબ્દો ધ્રુવજીને યાદ આવ્યા અને નારદજીના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. નારદજી આશીર્વાદ આપ્યા. એ વખતે નારદે પૂછ્યું, બેટા તું કોણ છે અને અહીંયા આ રીતના જંગલમાં એકલો કેમ ફરે? ધ્રુવજીએ કહ્યું, બાબા મારું નામ ધ્રુવ છે, હું ઉત્તાનપાદનો પુત્ર છું અને મારી માતાની આજ્ઞા છે કે હું જંગલમાં જાઉં, પરમાત્માનું ભજન કરું અને પરમાત્માને પ્રસન્ન કરું. અને એ વખતે નારદજીએ પરીક્ષા કરતાં કરતાં કહ્યું કે બેટા હજુ તો તારી ઉંમર રમવાની છે, ભણવાની છે, આ ઉંમરમાં તપ થોડું કરવાનું હોય, તપ તો વૃદ્ધાવસ્થામાં થાય. તને કોઈ ખીજાણું હોય, તને કોઈએ કાંઈ કહ્યું હોય તો બેટા એક કામ કર, હું તારી સાથે આવું, ઉત્તાનપાદ રાજાને સમજાવું, બધાને સમજાવું, તું મારી સાથે ચાલ અને જ્યારે મોટો થાય ને દીકરા, જ્યારે તારી વૃદ્ધાવસ્થા આવે ત્યારે ભગવાનનું ભજન કરજે. પણ એ વખતે ધ્રુવે કહ્યું, બાબા મારી માતાની આજ્ઞા છે, હું જઈશ તો તપ કરવા જ જઈશ અને તમે આટલી બધી વાતો કરો છો તો મને એમ લાગે છે કે તમારી પાસે ટાઈમનો કાંઈ અભાવ છે નહીં, સમય તમારી પાસે ખૂબ છે એટલે એટલું બધું શિખામણ મને આપો છો. અને બાબા તમારી પાસે સમય છે? બોલે, હા. તો બોલે, મને એ બતાવો કે હું એવો કયો મંત્રનો જાપ કરું કે હું પરમાત્માનું એ પ્રસન્ન કરી શકું અને મને સ્થાન બતાવો. પણ જ્યાં આટલી વાત સાંભળી એ નારદજી પરીક્ષા લે કરવા માટે આવ્યા હતા, પરીક્ષા લેવા આવ્યા હતા, પણ પરીક્ષા આપીને ગયા. નારદજીએ તો ખાલી પરીક્ષા માટે જ કહ્યું હતું. એ ધ્રુવની એ 5 વર્ષના નાના બાળકની વાત સાંભળીને એ નારદજીનું હૃદય ઓગળી ગયું, પીગળી ગયું. કારણ કે નારદજી એ સંત છે અને સંતનું હૃદય છે ને કોમળ હોય. માનસમાં તુલસીને જ્યારે સંતની વંદના કરવાની ઈચ્છા થઈ ત્યારે સંત હૃદયની વંદના કરી અને સંત હૃદયની વંદના કરતાં કરતાં તુલસીદાસજીએ એ સંત હૃદયની વંદના કરતાં કરતાં કહ્યું કે આ સંતનું હૃદય કેવું હોય? સંત હૃદય નવનીત સમાના, સંત હૃદય નવનીત સમાના, સંત હૃદય નવનીત સમાના, સંત હૃદય નવનીત સમાના. નારદ એ તુલસીદાસજીને વિચારાવો કે સંતના હૃદયને હું કોની સાથે સરખાવું અને આખર વિચાર કરતા કરતા વિચાર આવ્યો કે આ સંસારમાં સૌથી કોમળમાં કોમળ ચીજ કઈ અને વિચાર એનો એક શબ્દ ઉપર અટક્યો અને એ શબ્દ હતો માખણ.
નવનીત એટલે માખણ. અને તુલસીદાસજીએ ચોપાઈ લખી નાખી માનસમાં કે સંત હૃદય નવનીત સમાના, સંતોનું હૃદય છે ને એ નવનીત સમાન. ચોપાઈ લખતા તો લખાઈ ગઈ, પણ તુલસીદાસજીને વિચાર આવ્યો, બીજો વિચાર આવ્યો કે નહીં, માખણ સમાન પણ સંતોનું હૃદય કોમળ નથી, માખણની સાથે ન સરખાવી શકાય. બોલે કેમ? બોલે માખણને તો જ્યારે પોતાને તાપ લાગે, એ માખણને કોઈ તપેલીની અંદર મૂકે, એને ચૂલા ઉપર ચડાવે અને એ ચૂલો પ્રગટ કરવામાં આવે, અગ્નિ પ્રગટે અને માખણને પોતાને તાપ લાગે અને ત્યારે માખણ પીગળે. પણ સંત તો બીજાને દુઃખને જોઈને સંતનું હૃદય પીગળી જાય. સંતનું હૃદય માખણ સમાન નહીં, સંતનું હૃદય તો એનીથી પણ કોમળ છે. પર દુઃખ દ્રવઈ સંત પુનીતા, પર દુઃખ દ્રવઈ સંત પુનીતા. તુલસીદાસજીએ કહ્યું કે બીજાના દુઃખને જોઈને સંત દ્રવે, સંતનું હૃદય ઓગળે, કરુણા આવે, અને માખણને તો પોતાને તાપ લાગે ત્યારે એ ઓગળે. નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, પર દુઃખ દ્રવઈ સંત પુનીતા, પર દુઃખ દ્રવઈ સંત પુનીતા. નિજ દુઃખ દ્રવઈ પરતિનીતા, નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, પર દુઃખ દ્રવઈ સંત પુનીતા, પર દુઃખ દ્રવઈ સંત પુનીતા. નારદજીની નું હૃદય પીગળી ગયું. અને વખતે નારદજીએ ધ્રુવને કહ્યું કે બેટા, હું તો તારી પરીક્ષા કરવા આવ્યો હતો. એક કામ કર, તું અહીંયાથી મધુવનમાં જા અને મધુવનમાં એ વૃક્ષની નીચે બેસી અને તું ભગવાનનું ભજન કર. અને એ વખતે ધ્રુવજીએ કહ્યું, બાબા મને કોઈ મંત્ર આપો, મારી ઉંમર 5 વર્ષની છે, હું હજુ ભણો પણ નથી, મને કાંઈ આવડતું નથી, હું એવો કયો મંત્ર બોલું કે મારો પરમાત્મા કૃષ્ણ કાળિયો ઠાકર મારી સામે આવીને ઊભો રહે. એ વખતે નારદજીએ ભાગવતનો મહાનમાં મહાન દ્વાદશાક્ષર મંત્ર અને એનું એને દાન કર્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભાગવતનો મહાનમાં મહાન મંત્ર છે. આ મંત્રથી જ ધ્રુવે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. આ મંત્રથી જ પ્રહલાદે નરસિંહનું પ્રાગટ્ય કરાવ્યું. બધા એક વખત સાથે બોલો, કારણ કે દ્વાદશાક્ષર મંત્ર કહેવાય, 12 અક્ષરોનો બનેલો આ મંત્ર છે, બહુ પાવનકારી છે. બધા એક સાથે બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વા
ધ્રુવે નારદજી ને પ્રણામ કર્યા. ધ્રુવ ત્યાંથી નીકળ્યા. નારદજી પરીક્ષા લેવા આવ્યા હતા પણ પરીક્ષા આપીને ગયા. તમે જુઓ તો ખરા ભક્તિનો કેટલો પ્રભાવ. અને વખતે ધ્રુવજી એ મધુવનમાં ગયા, એ ઝાડની નીચે બેસી અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. પણ આ બાજુ નારદજી એ ઉત્તાનપાદની પાસે ગયા. ઉત્તાનપાદની પાસે નારદજી ગયા અને નારદજીએ ઉત્તાનપાદને કહ્યું કે જ્યારે નારદજી આવ્યા ને ત્યારે ઉત્તાનપાદે સ્વાગત કર્યું. પણ ઉત્તાનપાદનું મુખ ઉદાસ હતું એટલે રાજને કીધું કે નારદજીએ કહ્યું, રાજન તારું મુખ ઉદાસ કેમ દેખાય, તું રડે કેમ? આ વખતે રાજાએ ઉત્તાનપાદના ભાગવતમાં બયાન મળે, ઉત્તાનપાદના શબ્દો સાંભળવા મળે છે. અહો મે બત દૌરાત્મ્યમ ખુલ્લી પોતાની જાતને આખી ખુલ્લી કરી દીધી સંતની આગળ. અને સંતની આગળ જઈએ ને, પોતાના ગુરુની સદગુરુની આગળ જઈએ ને, એટલે પોતાની જાતને ખુલ્લી કરી દેવી, પોતાના દોષોને પહેલા બતાવી દેવા. કારણ કે પોતાની જાતને ખુલ્લી કરશો ને તો જ સંત તમારા અજ્ઞાનને કાપશે ને તમને જ્ઞાન આપશે. હા, આપણને કોઈ રોગ થયો હોય ને આપણે ડોક્ટરની પાસે જઈએ કે માથું બહુ દુખે, એ વખતે ડોક્ટર પૂછે કે કંઈ ખાટું ખાધું તું, અને વખતે જે હોય કેવું પડે કે હા મેં ખાટું દહીં ખાધું તું, તો એની રીતની દવા લક્ષણો જોઈને દવા આપે અને આપણો રોગ દૂર થાય. એમાં ભવરોગ જેને લાગુ પડ્યો છે, આપણને બધાને આ ભવરોગ લાગુ પડ્યો, અને આ ભવરોગ મટાડવો હોય તો સંતના ચરણમાં જવું પડે, અને સંતના ચરણમાં જવું હોય ને ત્યાં ખુલ્લું પડવું પડે. અને પોતાની જાતને ખુલ્લી કરી ઓત્તાન પાદે, મહારાજ મારા જેવો પાપી આ સંસારમાં નથી. બોલે હું મારી સ્ત્રીના દ્વારા જીતાયેલો છું, મારું મારી સ્ત્રીની આગળ કાંઈ ચાલતું નથી. મહારાજ મારો એ 5 વર્ષનો બાળક ધ્રુવ મારી ગોદમાં બેસવા માંગતો અને મારી પત્નીએ સુરુચિએ ના પાડી અને હું એને બેસાડીને શેઠો. અને જંગલમાં જંગલના માર્ગે ગયો મહારાજ, હું એને રોકી પણ ન શક્યો. મહારાજ મને અત્યારે બહુ પસ્તાવો થાય, તમે કંઈક એવો રસ્તો બતાવો કે મારો પુત્ર જલ્દીથી જલ્દી મને પાછો.